નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે બંધારણમાં જે લક્ષણો છે, ભારતના બંધારણના લક્ષણો, એના વિશે ડિસ્કશન કર્યું હતું. આપણે લિખિત દસ્તાવેજ, બંધારણનું કદ ને એવો બધો પોઈન્ટ્સ જોઈ લીધા હતા. આપણે લાસ્ટમાં જે જોયું હતું ને, કંઈક હતું કટોકટી વડાનું એકતંત્રી વ્યવસ્થા તંત્ર. આજના લેક્ચરમાં આપણે એના પછીના પોઈન્ટથી શરૂ કરીશું, દ્વિ ગૃહી પ્રથા. ઓકે, સેમ મેથડ રહેશે. હું લાઈન ટુ લાઈન જઈશ, તમને સમજાવીશ. તમારે સમજવાનું છે, કંઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો આપણા વોટ્સએપના ગ્રુપમાં. ઓકે, શરૂ કરી દઈએ. લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી બનેલી લોકસભા છે. ઓકે, લોકો ચૂંટશે જે પ્રતિનિધિ નેતા, આપણે આગળ એકવાર ડિસ્કસ થયું, એનાથી જે સભા બનશે લોકસભા છે. લોકશાહીમાં લોકસભામાં જ સાચી સત્તા છે, એટલે લોકસભા પાસે જ ખરેખર સત્તા છે. સંસદના કાયદેસરના બે ગૃહો છે, એક હશે ઉપલું ગૃહ એટલે કે રાજ્યસભા, અને નીચલું ગૃહ એટલે લોકસભા. પ્રધાનમંડળની રચના સંસદના સભ્યોમાંથી કરવામાં આવે છે, અને પ્રધાનમંડળ કઈ રીતે રચાશે, પ્રધાનોનું મંડળ, એ સંસદના સભ્યો નક્કી કરશે, બરોબર. અને આ પ્રધાનમંડળ સંસદને જવાબદાર રહેશે, એટલે જેણે નક્કી કર્યું છે, એટલે સંસદે નક્કી કર્યું ભાઈ આ પ્રધાનોનું મંડળ રહેશે, તો એ સંસદને જવાબદાર છે, બરોબર. પ્રધાનમંડળ લોકસભાનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી જ સત્તા ઉપર રહી શકે છે. એટલે જ્યાં સુધી લોકસભાને એવું લાગે કે પ્રધાનમંડળનું કામ બરોબર છે, એટલે લોકસભાનો વિશ્વાસ ટકી રહે, ત્યાં સુધી જ પ્રધાનમંડળ સત્તા ઉપર રહી શકે. ઓકે, થાય શું? સામાન્ય લોકો એટલે કે જે મત આપી શકે છે, એ લોકો મત આપીને પ્રતિનિધિ બનાવશે. આ પ્રતિનિધિઓની લોકસભા થશે, આ લોકસભા પાસે સત્તા છે, આ સત્તાધારી લોકસભા પ્રધાનમંડળની રચના કરે, અને આ પ્રધાનમંડળ છે ને એ સંસદના સભ્યોમાંથી જ બનશે. ઓકે, અને બધું વિશ્વાસ ઉપર છે કે જ્યાં સુધી પ્રધાનમંડળ જે પ્રધાનો નક્કી કરવામાં આવ્યા છે એ વ્યવસ્થિત કામ કરશે, ત્યાં સુધી એ પદ ઉપર રહેશે, નથી કરતા તો એમને હટાવી દેવામાં આવશે. ઓકે, સંસદીય સરકાર એ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત ઉપર કામ કરે છે. કોઈ એક વ્યક્તિની જવાબદારી નથી, બધાની સહિયારી જવાબદારી છે. પ્રધાનમંડળમાં અત્યંત મહત્વના નિર્ણયો લેવાતા હોય છે, અને પ્રધાનમંડળમાં ખૂબ જ મહત્વના નિર્ણયો લેવાય છે. કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામે અને રાજ્યમાં રાજ્યપાલ, કેન્દ્ર તમને ખબર જ છે આપણા આખા ભારત દેશના બધા રાજ્યો ઉપર જે સરકાર છે, કેન્દ્ર સરકાર, અને રાજ્યની અંદર રાજ્યપાલ, મુખ્ય રાષ્ટ્રપતિ હોય કેન્દ્રમાં, રાજ્યમાં રાજ્યપાલ હોય, આના નામે વહીવટ ચાલતો હોવા છતાં, ભલે એમના નામે વહીવટ ચાલે કે રાષ્ટ્રપતિ દેશનું સંચાલન કરે છે કે રાજ્યપાલ રાજ્યનું સંચાલન કરે છે, ખરેખર સત્તા કેન્દ્રમાં વડાપ્રધાનની આગેવાડી હેઠળનું પ્રધાનમંડળ હોય. એટલે તમને કદાચ સાંભળવું હશે કે આ મંત્રીને, આ શિક્ષણ મંત્રીને, આ કૃષિ મંત્રી, તો એ જે પ્રધાનમંડળ છે અને એની આગેવાની કરનાર વડાપ્રધાન, એની પાસે જ સત્તા છે ખરેખર કેન્દ્રમાં વડાપ્રધાન પાસે અને એના પ્રધાનમંડળ પાસે. અને રાજ્યોમાં રાજ્યોના મુખ્ય પ્રધાન હોય, એના વડપણ હેઠળ એનું પ્રધાનમંડળ કામ કરે અને સત્તા ભોગવે. એટલે મુખ્ય ભલે રાષ્ટ્રપતિ કહેવાય, પણ ત્યાં વડાપ્રધાન અને એનું બનાવેલું પ્રધાનમંડળ, બરોબર. બહુમતીની સરકાર રચાય ને, કેવું હોય કે તમે ને હું આપણે રાજકોટના પર્ટિક્યુલર એરિયા માટે નેતા નિમીએ, પછી એ એરિયાના નેતા બધાનું એક મંડળ રચાય, અને આ મંડળ સંસદ એમાંથી એક પ્રધાનમંડળ બને કે ભાઈ આ આ આ મંત્રી કરશે, તો કે આ કૃષિ મંત્રી, આ શિક્ષણ મંત્રી, કે એક્સેટ્રા એક્સેટ્રા. વધારે ડિટેલમાં આપણે ન જઈ શકીએ, તમને એટલું બધું ના ખ્યાલ હોય, પણ તમે સમજી જશો. અને એ મંડળનું પ્રભુત્વ કરનાર એક હોદ્દેદાર, એટલે દેશની અંદર જે કેન્દ્ર સરકારમાં બને ને એ વડાપ્રધાન બને અને એનું પ્રધાનમંડળ હોય, અને રાજ્યમાં એવી જ રીતે મુખ્ય પ્રધાન હોય અને એનું પ્રધાનમંડળ હોય, અને આ સત્તા ભોગવશે, બરોબર. આ ઉપરાંત રાજ્યનું પ્રધાનમંડળ રાજ્યની વિધાનસભા, રાજ્યમાં વિધાનસભા હોય એના માટે જવાબદાર રહે, અને લોકસભા એ કાયમી ગૃહ તો છે નહીં, તમને મને ખબર જ છે કાયમી નહીં રહે. 5 વર્ષની મુદત હોય, 5 વર્ષ પછી પાછી ચૂંટણી થાય, પાછા સભ્યો ચૂંટાય. પણ આમાં થોડુંક ડિટેલમાં આપ્યું છે,
રાજ્યસભામાં સભ્યો રાજ્યોની વિધાનસભામાં ચૂંટાઈને આવેલા ધારાસભ્યોને ચૂંટે છે. રાજ્યસભામાં સભ્યો ક્યાંથી ચૂંટાય? તો કે રાજ્ય, અલગ અલગ રાજ્યમાં જે વિધાનસભા હોય ને, એમાંથી જે ચૂંટાઈને આવ્યા હોય ને સભ્યો, એ ધારાસભ્યોને ચૂંટે. અને એ ધારાસભ્યો જે તે રાજ્યનું પ્રતિનિધિત્વ, જે તે રાજ્યનું પ્રતિનિધિત્વ એ કરશે. એટલે કેવું હોય કે તમે વિચારો, ગુજરાતની અંદર જે રાજ્યની સભા છે, બધાય લોકો તો કેન્દ્રમાં ન જઈ શકે ને, તો એ સભામાંથી અમુક લોકો ચૂંટાશે અને ઈ કેન્દ્રની સભામાં જશે. ઓકે, અને ઈ અન્ય પ્રતિનિધિત્વ કરશે ગુજરાતનું, કે પછી મહારાષ્ટ્રમાંથી એવી રીતે વ્યક્તિ આવે, પછી એમનું મંડળ બને, કેન્દ્રનું બને, અને એમાંથી પછી કેન્દ્રની સરકાર રચે. ઓકે, રાજ્યસભામાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત અનુભવી એવા 12 વ્યક્તિઓની સભ્ય તરીકે પસંદગી રાષ્ટ્રપતિ કરે. હવે આમાં રાજ્યસભામાંથી કોની પસંદગી થશે? તો કે વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત હોય ને, અનુભવી હોય ને, એવા 12 વ્યક્તિની પસંદગી રાષ્ટ્રપતિ કરે. આમ રાજ્યસભા એ કાયમી ગૃહ છે. કાયમી ગૃહનો અર્થ શું થાય? તો કે તેના એકના છેદમાં 3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય, એકના છેદમાં 3 એટલે હોય એના ત્રીજા ભાગના સભ્યો 2 વર્ષે નિવૃત્ત થાય, 2 વર્ષ સુધી સત્તા ઉપર રહેશે, પછી નીકળી જશે અને બીજા કોક આવશે. એટલા જ સભ્યો ફરીથી ચૂંટવાને પાત્ર છે, એ પાછા નીકળી જાય એટલે બીજા આવશે. ઓકે, આમ રાજ્યસભાના સભ્યો 6 વર્ષ સુધી, રાજ્યસભાના સભ્યો 6 વર્ષ સુધી સભ્ય પદ ધરાવે. ગણતરી કરો, 1/3 ત્રીજા ભાગના, એટલે આજેથી ચાલુ કરો તો આજથી 2 વર્ષ પછી ત્રીજા ભાગના નીકળી ગયા. એના પછીના વર્ષ 2 વર્ષ પછી નીકળશે, એ નવાઈ વાઈ તો નહીં નીકળે ને, એ ક્યાં નીકળશે? જૂના. તો એ નીકળશે, પછી એની પહેલાના નીકળશે. એટલે અમુક સભ્યો તો એવા હશે જ કે જે અનુભવી છે. અને બધા સભ્યો કેટલા વર્ષે બદલાઈ જાય? તો કે 6 વર્ષ પછી બધા સભ્યો નીકળી જાય. તો કે પહેલા 3 ભાગ છે, માનો કે ટોટલ 300 સભ્ય છે, તો જેવા 2 વર્ષ થયા એટલે પહેલા 100 વયા ગયા, એની જગ્યાએ બીજા 100 આવ્યા, પછીના 2 વર્ષે આ 100 વયા ગયા, એની જગ્યાએ બીજા 100 આવ્યા, પછીના 2 વર્ષ પછી આ 100 વયા ગયા અને એની જગ્યાએ બીજા આવ્યા. સમજાય છે? એટલે ટોટલ 6 વર્ષમાં બધા સભ્યો બદલી જાય. બરોબર, રાજ્યસભાની સત્તા પ્રમાણમાં ઓછી છે, જ્યારે લોકસભાની સત્તાઓ વિશેષ, ચડિયાતી અને નિર્ણાયક છે. લોકસભા પાસે રાજ્યસભા કરતાં વધારે સત્તા છે. રાજ્યસભાનું સંપૂર્ણપણે વિસર્જન થતું નથી. હમણાં આપણે જોયું એમ કે કોઈ દિવસ પૂરેપૂરી રાજ્યસભા નહીં જાય, એમાંથી ત્રીજા ભાગના સભ્યો નીકળશે. એટલે પૂરેપૂરું વિસર્જન ક્યારે થશે નહીં, એટલે એને કાયમી ગૃહે કહેવાય અને એનું વિસર્જન નથી થતું. બરાબર ને? આટલું તો આપણે જોયું છે. ટેન્શન લેવામાં હજી આ ડિટેલમાં આવશે, અને જરૂર પડે ત્યાં પાછું એકવાર વાંચી લેજો અને મને પૂછી શકો છો તમે. ઓકે, પોઈન્ટ નંબર 7 આપણે સાથે સાથે જોઈએ જ નહીં. સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર. બંધારણીય જોગવાઈ અનુસાર, બંધારણની જોગવાઈ પ્રમાણે ભારતમાં સળંગ, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એક સૂત્રી ન્યાયતંત્રની સ્થાપના. સળંગ છે કે ખાચા નથી પડતા, સ્વતંત્ર છે, બીજા કોઈ પ્રભુત્વ પોલિટિકલ નિયમમાં અસર નથી થતી, નિષ્પક્ષ એ કોઈ પણનો પક્ષ નહીં લે, એના માટે બધા સરખા છે, અને એક સૂત્રી, એક સૂત્રી એટલે એક સરખું ન્યાયતંત્ર છે, એની સ્થાપના થઈ છે. જેની ટોચે, જેની સૌથી ઉપર છે સર્વોચ્ચ અદાલત, એટલે સૌથી ઉપલી સત્તા સર્વોચ્ચ અદાલત, પછી નીચે રાજ્ય કક્ષાએ વડી અદાલતો, એની નીચે જિલ્લા કક્ષાની અદાલતો અને તાબાની અદાલતો અને વિશેષ અદાલતો. એટલે નીચેથી ચાલુ કરો, વિશેષ અદાલત, તાબાની અદાલત, એની ઉપર જિલ્લા કક્ષાની અદાલત, એની ઉપર રાજ્ય કક્ષાની અદાલત, અને સર્વથી ઉપર, બધાથી ઉપર સર્વોચ્ચ અદાલત, અને સુપ્રીમ કોર્ટના નામે તમે ઓળખતા હોય. સર્વોચ્ચ અદાલતના ચુકાદામાં ભારતમાં આવેલ તમામ અદાલતો માટે બંધન કરતા છે. જો સુપ્રીમ કોર્ટે કીધું, સર્વોચ્ચ અદાલતે કીધું, એટલે ભારતની બધી કોર્ટે એનું માન્ય રાખવાનું છે. બરોબર, સંઘ સરકાર અને રાજ્ય, એટલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે બંધારણીય બાબતો, કાયદાના અર્થઘટનમાં જો કોઈ વિવાદ થાય, કોઈ પ્રોબ્લેમ થાય, તો એની અંતિમ સત્તા સર્વોચ્ચ અદાલતની છે. તો જો કોઈ એવા પ્રોબ્લેમ છે કે બંધારણમાં લખ્યું છે સ્ટીલ તકલીફ છે, તો સર્વોચ્ચ અદાલત કહેશે ને, બેને માન રાખવું પડશે. ન્યાયતંત્ર કારોબારીથી સ્વતંત્ર છે. કારોબાર ચલાવવા સાથે ન્યાયતંત્રને કંઈ લાગતું ઓળખતું નથી, સરકાર સાથે ન્યાયતંત્રને કંઈ લાગતું ઓળખતું નથી. નકર તો એવું બને જેની સરકાર હોય એ જ કોર્ટમાં લાવે, પોતાનું ખરાબ થોડું જોવે, એટલે બે અલગ જ રાખવામાં આવ્યું છે.
બંધારણના રક્ષક અને વાલી તરીકે. ન્યાયતંત્ર નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે છે. બંધારણના રક્ષક છે ન્યાયતંત્ર અને વાલી છે, એટલે ધ્યાન રાખવાવાળા છે આપણા લોકોનું, અને આમ રહી અને બધા જ નાગરિકોના અધિકારોનું અદાલત રક્ષણ કરે છે. અદાલત અથવા તો ન્યાયતંત્ર જો દેશમાં ના હોય તો આપણે કદાચ ગમે એટલું સારું બંધારણ બનાવીએ ને તોય કાંઈ ફરક નથી પડતો. બરાબર, નિયમો બનાવવાથી ફરક નથી પડતો જ્યાં સુધી નિયમોનું પાલન ન કરવામાં આવે. સમજો છો ને, નિયમો બનાવી દો, પાલન ન થાય શું ફેર પડે? તમને એવું લાગે, હમણાં પાછું ડિસ્કશનમાં આવ્યું હતું ન્યૂઝમાં કે ભાઈ હેલ્મેટ ફરજિયાત થઈ ગયું, ઘણા બધા લોકોએ વિરોધ કર્યો હતો. શું પહેલાં ફરજિયાત નહોતું? હતું જ. પહેલાં શું કામ તકલીફ નહોતી કે નિયમોનું પાલન ન કરે તો કંઈ સજા ન મળતી? હવે મળે છે એટલે બધાને ખબર પડી કે ભાઈ હવે તકલીફ પડશે. સમજો તમે, જો એવું ના થવું જોઈએ, નિયમોનું પાલન થવું જોઈએ અને પાલન ન કરનારને સજાય મળવી જ જોઈએ, તો જ લોકો પાલન કરે. બરાબર ને? આજે અહીંયા સુધી રાખશું. બે પોઈન્ટમાં જે આપણે આની પહેલાંનો પોઈન્ટ જોયો ને દ્વિગૃહી, થોડોક યુનિક છે, એકવાર પાછો વાંચજો, અને પ્રશ્ન હોય તો મને પૂછજો. બરાબર, આજે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં વધારે આગળ મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, અસ્તુ.